नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनो स्वागत छे। आज 2 ડિસેમ્બર જોઈએ આજના સમાચાર। સંભવિત ઓમિક્રોન સંક્રમણ સામે કચ્છનું તંત્ર સાવધ, ડીડીઓએ પત્રકાર પરિષદ ભરી માહિતી આપી। 9 લોકો કચ્છમાં આવતા તેમના ઉપર નજર રખાય છે। ઓમિક્રોન સંક્રમણવાળા 11 દેશો પૈકી ગુજરાતના આંતરરાષ્ટ્રીય વિમાની મથકે 9 પ્રવાસી કચ્છમાં આવતા તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાવાયા હતા, જે નેગેટિવ આવતા રાત્રે અથવા કાલે તેમના માદરે વતન આવી પહોંચશે। તે સહિત રસીકરણની વિગતો ડીડીઓએ આજે પત્રકાર પરિષદ યોજીને આપી હતી। ડીડીઓ ભવ્ય વર્મા સાથે સીડીએચઓ ડૉક્ટર જનકકુમાર માઢક સાથે રહ્યા હતા। શ્રી વર્માએ કચ્છમાં આવી ગયા બાદ આ 9 લોકોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં સરકારની માર્ગદર્શિકા મુજબ આરોગ્ય ટીમ રોજ તેમના નિવાસ સ્થાને મુલાકાત લેશે, તેમના શારીરિક લક્ષણો વિશે પૂછશે, રેપિડ ટેસ્ટ કરાશે, 8 દિવસ પછી ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરાશે, તે નેગેટિવ આવશે ત્યારબાદ તેમને હોમ આઇસોલેશનથી બહાર નીકળવાની છૂટ અપાશે। સમગ્ર બાબતે ડીડીઓ ભવ્ય વર્માએ જણાવ્યું કે આ માટે સૌથી પહેલા તો કચ્છના આરોગ્ય તંત્ર પાસે ગુજરાત ગવર્મેન્ટ મારફતે એક લિસ્ટ આવે છે કે ગુજરાત ગવર્મેન્ટે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન અનુસાર જે 12 કન્ટ્રી હાઈ રિસ્ક કેટેગરીમાં ક્વોલિફાય કરવામાં આવ્યા છે, તો આ હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી કોણ લોકો એવા છે જો કે એરપોર્ટમાંથી આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ થાય જેની અને કચ્છ આવવાના છે, આ બધા લોકોને આરોગ્યની ટીમ, કચ્છ જિલ્લા આરોગ્યની ટીમ અહીંયા કોન્ટેક્ટ કરે છે અને 8 દિવસ સુધી આ લોકોની મોનિટરિંગ કરે છે અને 8મા દિવસે અને આ જો બધા લોકો છે આ લોકોની આરટીપીસીઆર સેમ્પલ ફરીથી કલેક્ટ કરવામાં આવશે અને આ સેમ્પલ અગર નેગેટિવ આવશે તો આ લોકોને હોમ ક્વોરન્ટાઇનથી બહાર કાઢવામાં આવશે। આજે આપણે પાસે આ 12 દેશોમાંથી આવેલા 9 લોકોની લિસ્ટ આવી છે સરકાર તરફથી અને આ 9 લોકો મારફતે કોન્ટેક્ટ થઈ રહ્યો છે અત્યારે। આ બધા જો 9 લોકો છે આ 1 તારીખના દિવસે કોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા છે, તો થઈ શકે છે કે એ આવ કે 1 કે 2 દિવસમાં ભુજ આવશે, લેકિન આ બધા સાથે કોન્ટેક્ટ ઇસ્ટેબ્લિશ કરવામાં આવશે અને આનું એડ્રેસ આપણી પાસે છે, આનો મોબાઈલ નંબર આપણી પાસે છે અને આરોગ્ય તંત્રની ટીમ એન્શ્યોર કરશે કે બધા લોકો હોમ ક્વોરન્ટાઇન રહેશે। ધ પોઝિટિવ થિંગ ઇઝ કે જેટલા પણ લોકો આ લોકો છે આનો એરપોર્ટ ઉપર આરટીપીસીઆર નેગેટિવ આવી ગયો છે, તો 8 દિવસ સુધી આરોગ્યની ટીમ આના ઘરે જઈને આને મોનિટરિંગ કરશે અને 8મા દિવસ આનું આરટીપીસીઆર સેમ્પલ કલેક્ટ કરશે। અત્યાર સુધી કચ્છ જિલ્લામાં ડેલી બેસિસ કે ઉપર 2000 આરટીપીસીઆર સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે અને આવતા 2-3 દિવસમાં આ 2000ની સંખ્યા વધારીને 3000 સુધી પહોંચવામાં આવશે। સરકારે જો નિયમ છે આ ચેન્જ કર્યા છે, અત્યારે સરકારનો જો ગાઈડલાઈન છે તો વો પ્રોસેસ અપના ચાલ રહા હૈ, જો જો લોગ અપ્લાય કર રહે હૈ નોર્મલ પ્રોસેસ ચાલ રહા હૈ। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।